નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર. સમાચારોની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી. લઠ્ઠાકાંડના બનાવ બાદ દારૂના અડ્ડા પર પોલીસની રેડ યથાવત, ગુનેગારોને મોતની સજા ફટકારાશે. હાર્દિક પટેલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં હાજરી પુરાવી, હવે 26મી હાજર થવું પડશે. વેસુર સ્થિત રિલાયન્સ માર્કેટના કેશર દ્વારા રૂપિયા 2.96 લાખની ઉંચાપત. શહેરમાં વકરતો સાયબર ક્રાઇમ, એક જ દિવસમાં 2 ગુના પોલીસ ચોપડે નોંધાયા. સુરત પાલિકાના રૂપિયા 293 કરોડના ખર્ચે બનેલ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ. અને સરસાણામાં સ્પાર્કલ ઇન્ટરનેશનલનો પ્રારંભ, 200 કરોડની જ્વેલરીનું પ્રદર્શન. સમાચારો વિગતે જોઈએ. સુરતમાં લઠ્ઠાકાંડના પગલે પોલીસ કમિશનર સતીશ શર્માના આદેશથી સ્થાનિક પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવાની કામગીરી હાથ ધરાય છે. સ્થાનિક પોલીસે પ્રોહિબિશન એક્ટ અન્વયે 15 કેસ કરી 86,000નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને 2 પીધેલ સહિત 14 જણાની ધરપકડ પણ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. કતારગામ વિસ્તારમાં લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી પોલીસે ઠેર ઠેર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેમાં બુધવારે દિવસ દરમિયાન સ્થાનિક પોલીસે પ્રોહિબિશન એક્ટ અન્વયે 15 કેસ કર્યા હતા. 10,000ની કિંમતનો દેશી દારૂ અને રસાયણ કબજે કર્યું હતું, જ્યારે 75,000ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ કતારગામ વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે આરોપી સુધી પહોંચવા અનેક જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. બાતમીના આધારે પોલીસે પાડેલી રેડમાં બુટલેગરને ત્યાંથી મોટી માત્રામાં દેશી દારૂ અને દારૂ બનાવવાનું મટીરિયલ મળી આવ્યું હતું, જેનો પોલીસે રોડ પર નાખીને નાશ કર્યો હતો, જેથી રોડ પર દેશી દારૂના મટીરિયલની રેલમછેલ થઈ ગઈ હતી. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જેથી પોલીસ સતર્ક બની તપાસ કરી રહી છે. દરમિયાન પોલીસના દરોડા વચ્ચે બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમી મળતા 4 PSIની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિંગણપોર વિસ્તારમાં એક બુટલેગરને ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસને મોટી માત્રામાં દેશી દારૂ અને દારૂ બનાવવાનું મટીરિયલ પણ મળી આવ્યું હતું, પરંતુ પોલીસે આ દારૂ બનાવવામાં વપરાતા મટીરિયલનો નાશ કર્યો હતો. સિંગાપુર ગામ બની કતારગામના 2 યુવાનો કીર્તિસિંઘ અને પ્રદીપનું મોત મિથાઇલયુક્ત દારૂ પીવાથી થયું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ 2 અલગ અલગ ગુના દાખલ કર્યા હતા, જેમાં IPCની કલમ 304 ઉપરાંત પ્રોહિબિશનની અલગ અલગ કલમ લાગુ કરાઈ હતી.
પોલીસ કમિશનર સતીશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે હવે પ્રોહિબિશનની કલમ 65A(2) ઉમેરાશે। ઝેરી દારૂના કારણે મોત થાય તેવા સંજોગોમાં આવો દારૂ રાખનાર, વેચનાર કે દારૂનું વહન કરનાર વિરુદ્ધ આ કલમ હેઠળ ગુનો દાખલ થાય છે। ગુનો દાખલ થાય અને પુરવાર થાય તો આજીવન સજાથી લઈને મોતની સજાની જોગવાઈ છે। આવી રીતે કાપોદ્રામાં 4 મહિના પહેલા લઠ્ઠાકાંડને લગતા 2 ગુના દાખલ થયા હતા, જેમાં પણ કલમ ઉમેરવામાં આવશે અને આ કલમ આગામી સમયમાં આવો બનાવ બને ત્યારે પણ ઉમેરવામાં આવશે તેવું કમિશનર શર્મા દ્વારા કહેવામાં આવ્યું હતું। શહેરભરમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવશે તેવું જણાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। તારીખ 15 જનવરીથી સુરત શહેરમાં ઝેરીલી શરાબના જે કેસો રિપોર્ટ થયા છે એની અત્યાર સુધીની પરિસ્થિતિ એ છે કે કુલ 5 લોકોના લઠ્ઠા પીવાથી મોત થયા છે અને 1 માણસ અત્યારે સારવાર હેઠળ છે। એ જે સારવાર હેઠળ છે એના બ્લડ સેમ્પલની રાહ જોવાઈ રહી છે, ત્યારે ખબર પડશે કે એણે શું પીધું હતું। જ્યાં સુધી કેસ શોધવાનું સવાલ છે, ક્રાઇમ બ્રાન્ચની અમારી ટીમો જુદી જુદી લાઇન ઉપર તપાસ કરી રહી છે। કેટલાક શકમંદોને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને આ લોકોની પૂછપરછ ચાલી રહી છે। શહેરમાં છેલ્લા 3 દિવસમાં 1600થી વધારે જગ્યાઓ રેડો કરીને પોલીસે કુલ 35 કેસો દારૂના શોધેલા છે, જેમાં 31 આરોપીઓની ધરપકડ થઈ છે અને કોઈપણ વિસ્તારમાં દારૂ નહીં વેચાય માટે ખૂબ તકેદારી રાખી રહી છે। પોલીસે અત્યાર સુધીમાં જે કાર્યવાહી કરી છે એમાં અમુક વિસ્તારો એવા છે, આજે પણ અમુક વિસ્તારો જે દારૂ માટે વધારે જેની આપણે માહિતી મળતી હોય છે એવા એક કતાર ગામના વિસ્તારમાં આજે લગભગ 200થી વધારે પોલીસના માણસોને, સ્ટાફ અને ઓફિસરો જે જઈને અને જુદા જુદા વિસ્તારોમાં દારૂ બાબતે કોમ્બિંગ કરેલ છે। એમાં રેલવે અને પાટાને લગતા વિસ્તારો પણ આવે છે। તો અમારી આ ઝુંબેશ ચાલુ છે। અમુક બાબત જે છે એની વધારે ઊંડાણ તપાસ કરવાની જરૂર છે। એમાં છે કે મિથાઇલ આલ્કોહોલ ક્યાંથી આવે છે અને અગાઉ પણ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ લઠ્ઠાકાંડમાં થયેલ છે, તો કોણ કઈ કઈ ફેક્ટરીઓ મિથાઇલ આલ્કોહોલ વાપરે છે, હાઈવેથી કયો મિથાઇલ આલ્કોહોલ ક્યાંથી ક્યાં જાય છે એ બાબતની અમે અત્યારે માહિતી ભેગી કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં ટૂંક સમયમાં એનું મૂળ સુધી અમે પહોંચી જઈશું એવો વિશ્વાસ છે। કતારગામ વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બુધવારે 2ના શંકાસ્પદ મોત નિપજતા ધીરે ધીરે મૃત્યુ આંક 6 પર પહોંચ્યો છે અને 4 નવા દર્દીઓ દાખલ થયા છે, જેમાં 3 યુવકો સ્મિમેર હોસ્પિટલ અને 1ને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। કતારગામ વસ્તા દેવડી રોડ પર એક હીરાના કારખાનામાં રહેતા અને વ્યવસાય રત્ન કલાકાર જયેશ દેવજીભાઈ જાદવને બુધવારે રાત્રે ગંભીર હાલતમાં સ્મિમેર ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જેની હાલત હાલ ગંભીર છે। ડિંડોલીમાં રહેતા મુકેશ સાલવે, વરાછા વિસ્તારમાં રહેતા લલિતભાઈ વિરાણી અને મોહમ્મદ હનીમ મુસ્તાક અહમદ શેખને સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3ના બ્લડ અને યુરિન સેમ્પલ લઈ રિપોર્ટ કરાતા તેમનામાંથી મુકેશ સાલવે અને લલિત વિરાણીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે મોહમ્મદ હનીમ શેખનો રિપોર્ટ પેન્ડિંગ છે। જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં રામ સજીવન વર્મા નામના યુવકને દાખલ કરાયો હતો, જેનો પણ રિપોર્ટ હજી પણ પેન્ડિંગ છે। રાજદ્રોહના આરોપી અને પાસના કન્વીનર હાર્દિક પટેલ ગુરુવારે સવારે શહેરની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં હાજરી પુરાવી ત્યાંથી જ સીધા રાજકોટ જવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે હવે તેણે 26મીએ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને 27મી જાન્યુઆરીએ સુરત કોર્ટમાં હાજર થવું પડશે તેવું હાર્દિક પટેલના બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું। બહુમાળી બિલ્ડિંગ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। જાણવા મળતી વિગત અનુસાર ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે હાર્દિક પટેલ તેના સાથીદારો સાથે શહેર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં આવી પહોંચ્યો હતો અને હાજરી પુરાવી સીધો જ રાજકોટ તરફ જવા રવાના થઈ ગયો હતો। હવે 26મી જાન્યુઆરીના રોજ તેણે ડીસીબીમાં હાજરી પુરાવી પડશે અને ફેબ્રુઆરી મહિનામાં પણ અઠવાડિયાના કોઈ પણ એક દિવસે સુરત ડીસીબીમાં હાજરી પુરાવવાનો હુકમ પણ ગુજરાત હાઈકોર્ટે કર્યો હતો।
દ્વારા દર અઠવાડિયે એક વખત જે સહી કરવાની જે વાત છે, તો અમે ક્રાઇમ બ્રાન્ચમાં આજે આવીને સહી કરી ગયા છે. ન્યાયતંત્રના આધાર પર જે પણ કાયદાકીય પ્રક્રિયા છે માન સન્માન સાથે પૂરી કરી રહ્યા છીએ. અમે કોઈ પણ પ્રકારની અહિંસામાં કે અવ્યવસ્થામાં નથી માનતા. અમે કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર ડાયરેક્ટ અહીંયા સહી કરીએ છીએ અને ડાયરેક્ટ નીકળી ગયા છીએ. જ્યારે પણ કાર્યક્રમ હશે ત્યારે કાયદાકીય રીતે પરમિશન સાથે કાર્યક્રમ કરીશું. એનાથી વિશેષ કાયદા રાજ્યનું સુશાસન અને રાજ્યમાં વ્યવસ્થા જળવાય એ પ્રકારનું અમે કાર્ય કરવા માંગીએ છીએ. ખોડલધામ આવતીકાલે જવાનો પ્રયાસ કરીશું. અહીંયાથી હવે અમે ડાયરેક્ટ રાજકોટ માટે નીકળીશું. કદાચ જો મા ખોડલના સાનિધ્યમાં વ્યવસ્થિત દર્શન થઈ શકતા હશે તો અમે કાલે પહોંચીશું. ફરક નહીં પડે. હવે વાતો લોકો અલગ કરવાવાર અલગ પ્રકારની કરી શકે, કેમ કે હું આવ્યો છું બે દિવસમાં જ આવા નિવેદન. એટલે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે સમાજને દોરવાના પ્રયાસ હોઈ શકે, પણ અમે એવી આશા રાખીએ છીએ કે પાટીદાર નાતે સૌ એક રહીને આ ઉમા ખોડલના વેસુ ખાતે આવેલ રિલાયન્સ માર્કેટના માર્કેટિંગ હેડ કેશિયરે 2,96,000 ની ઉચાપત કરી હોવાનો બનાવ ઉમરા પોલીસ મથકમાં નોંધાયો છે. પીપલો સ્થિત સપ્તમ બંગલોઝમાં જીતેન્દ્ર વિષ્ણુ પ્રસાદ બારોટ પોતાના પરિવાર સાથે રહે છે અને વેસુની રિલાયન્સ માર્કેટમાં હેડ તરીકે ફરજ બજાવે છે. બટારના રામચોક સ્થિત ગોપાલ પાર્ક ખાતે રહેતા મનીષ જીતેન્દ્રભાઈ દેસાઈ રિલાયન્સ માર્કેટમાં માર્કેટિંગ હેડ કેશિયર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન ઠગ મનીષે ગત 15 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન માર્કેટમાં જમા થયેલ 2,96,000ની ઉચાપત કરી હતી. બનાવ અંગે જીતેન્દ્રભાઈની ફરિયાદના આધારે ઉમરા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. દેશની ઇકોનોમીને સરકાર દ્વારા કેશલેસ કરવા માટે અનેક પ્રયાસ કરાઈ રહ્યા છે, તો બીજી તરફ દેશમાં સાયબર ક્રાઇમના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે. મહેદરપુરા અને સલાબતપુરા પોલીસ ચોપડે ગતરોજ સાયબર ક્રાઇમના 2 બનાવ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રઘુકુળ માર્કેટની સામે આંચણા ફાર્મમાં રહેતા સંજયભાઈ ઈશ્વરભાઈને કોઈ અજાણ્યા ઈસમે ફોન કરી હું બેંકમાંથી બોલું છું, તમારા બેંક એકાઉન્ટની સાથે આધાર કાર્ડ લિંક કરવાનું છે તેમ કહી આધાર કાર્ડ નંબર માંગ્યો હતો. પરંતુ સંજયભાઈએ આધાર કાર્ડ હાજરમાં નથી તેવું જણાવતા ઠગ ઈસમે આધાર ન હોય તો એટીએમ કાર્ડનો નંબર માંગ્યો હતો, જેથી સંજયભાઈએ પોતાની પાસે રહેલ બીઓબીના એટીએમ કાર્ડનો નંબર આપ્યો હતો, જેનો ગેરઉપયોગ કરી ઠગી સામે ઓનલાઈન જુદા જુદા એકાઉન્ટમાં 45,000 ટ્રાન્સફર કરી લીધા હતા. તેની જાણ થતાં સંજયભાઈ સલાવતપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા એક બનાવમાં ધવલભાઈ નરેશભાઈ ઠાકોર કે જેઓ સાંઈ રેસિડેન્સી અમરોલીમાં રહે છે, તેઓ મની ટ્રાન્સફરિંગનું કામ ભાગળ નજીક પોતાની ખાનગી ઓફિસમાં ચલાવે છે. મની ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાતી સ્માર્ટ શોપ એપ્લિકેશનને કોઈક અજાણ્યા ઈસમે હેક કરી આઈડી પાસવર્ડ મેળવી લઈ એપ્લિકેશનના સોફ્ટ વોલેટમાં રહેલા 90,000 પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. તેની જાણ ધવલભાઈને થતાં તેમણે મહેદરપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલા ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોને તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંના આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે 293.71 કરોડના ખર્ચે તૈયાર થયેલા અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વરાછા વિસ્તારમાં પાલિકા દ્વારા તૈયાર કરાયેલ બીઆરટી પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ 2ના ભાગરૂપે બેસ્ટ શેલ્ટરનું આજે સુરત પધારેલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ સાથે જ વરાછા મેઇન રોડ પર આજથી બીઆરટીએસ બસ દોડતી થઈ છે. આ સાથે હવે લોકો પણ બીઆરટીએસ બસ સેવાનો લાભ લઈ શકશે. જ્યારે આ લોકાર્પણ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયા, ધારાસભ્ય જનકભાઈ બગદાણાવાળા, પ્રફુલભાઈ પાનશેરિયા, સ્થાયી અધ્યક્ષ રાજેશભાઈ દેસાઈ, કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવે જોઈને ખાયા.
શહેરમાં નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતેથી શહેરમાં તમામ LIG અને EWS આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. કતારગામ, રૂંઢ મગદલા, અલથાણ ભટાર, ડુંબાલ, પાલનપુર ભેંસાણ વિસ્તારમાં તૈયાર થયેલા EWS અને LIG આવાસનું લોકાર્પણ કરાયું હતું. તેમજ નાના વરાછામાં હેલ્થ સેન્ટર, મગોબ, ડુંબાલ, રવિ પાર્ક નજીક શાંતિકુંજ અને સોલાર પાવર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તમામ ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયા, ધારાસભ્યો, મ્યુનિસિપલ સભ્યો, અધિકારીઓ અને પાલિકા કમિશનર એમ થેન્ના રાસન, કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લાભાર્થીઓ માટે આપણે શુભેચ્છા રૂપ અને હવે શ્રી વસુયા ચંદ્રેશભાઈ મગનભાઈ કે જેઓ આ ઉપરાંત સુરત પાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત તૈયાર કરેલા અડાજણ રાંદેર TP સ્કીમ નંબર 14 ખાતેના LIG આવાસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. રાંદેર ગોરાટ રોડ ખાતે તૈયાર કરેલ સુમન સંધ્યા આવાસનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયા, કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યો અને સ્થાનિક કોર્પોરેટર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી કિંમતી જમીન વિનામૂલ્યે કોર્પોરેશનને ફાળવી, કોર્પોરેશને પણ પોતાની TP માં મળેલી જમીનો આ કામમાં ફાળવી અને આ ફ્લેટોનું જે બાંધકામ કર્યું છે એ ગરીબોને અને મધ્યમ વર્ગ માટે ખૂબ ઉપયોગી છે. અત્યારે જે સુમન સંધ્યા બિલ્ડિંગનું અમે લોકાર્પણ કર્યું એ લગભગ તમામ લઘુમતી વર્ગના ભાઈઓ બહેનો પરિવારોને અહીંયા વસવાટમાં લાભ મળ્યો છે. એટલે અમારી ગુજરાત સરકાર, અમારી ભારત સરકાર બધાને સાથે રાખી દરેક વર્ગ માટે, દરેક સમાજ માટે, તમામ ગુજરાતીઓ માટે અમે યોજનાઓ અમલમાં મૂકીએ છીએ અને એનો લાભ આજે સુરતના અનેક નાગરિકોને મળ્યો છે એ બદલ હું સર્વને અભિનંદન આપું છું. વાયબ્રન્ટ ગુજરાતની પ્રી ઇવેન્ટ સમાન ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં જેમ એન્ડ જ્વેલરી પ્રદર્શન સ્પાર્કલ ઇન્ટરનેશનલ 2017નું ઉદઘાટન આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું, જેમાં 200 કરોડના હીરા, સોનું અને ચાંદીના દાગીનાઓ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. નોટબંધીના પગલે સ્પાર્કલના બુકિંગ ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. ગત વર્ષના 180 સ્ટોલના બુકિંગ સામે ઓછું બુકિંગ ચેમ્બરને મળ્યું છે. ચેમ્બર પ્રમુખ BS અગ્રવાલે માહિતી આપી હતી કે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાતા સ્પાર્કલ પ્રદર્શનની સરખામણીમાં આ વર્ષે શહેરના હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે તે પ્રશંસનીય છે. હાલ ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ કમ્પાઉન્ડેડ 11-13% વાર્ષિક દરથી વધી રહ્યો છે. વિવિધ સરકારી પ્રયાસો અને ખાનગી ક્ષેત્રની પહેલના કારણે આ શક્ય બન્યું છે. ઉપરાંત જ્વેલરીની વધતી જતી માંગ અને અસાધારણ વિકાસના કારણે ઊભી થયેલી ઉદ્યોગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. સ્પાર્કલ પ્રદર્શન આજથી 22 જાન્યુઆરી સુધી સવારે 10 થી સાંજે 6 કલાક સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. આ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયા, સાંસદ દર્શનાબેન જરદોશ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત 2017ની સફળતા પછી એના જ ભાગરૂપે આજે સુરતમાં સ્પાર્કલનું શુદ્ધ ઉદઘાટન કરવામાં આવ્યું છે.
દેશ અને દુનિયામાં જેટલા હીરા વપરાય છે અને એનું જે જોબવર્ક થાય છે એનું મોટા ભાગનું કામ ફક્ત આપણા સુરતમાં થાય છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં થાય છે અને સૌરાષ્ટ્રમાં થાય છે. એના પ્રોત્સાહન માટે એના જ્વેલરીના જે માર્કેટિંગ માટે પ્રદર્શન અને એની સાથેના સંકળાયેલા વેપારીઓની મિટિંગો આ એક્ઝિબિશન દરમિયાન થવાની છે. પ્રત્યક્ષ રીતે અહીંયા ચીજવસ્તુ જે બની છે હીરામાંથી અથવા સોનામાંથી અથવા મિક્સ બનાવીને એને જોયા પછી ખરીદનાર એના ઓર્ડર આપતા હોય છે. દર વર્ષે એનો સફળતાપૂર્વક આપણે મોટો લાભ મેળવીએ છીએ. એ જ પ્રમાણેની શરૂઆત આજે કરવામાં આવી છે. હું આશા રાખું છું કે આજના એક્ઝિબિશનના ઉદ્ઘાટનથી સુરતના હીરા ઉદ્યોગને, જ્વેલરી ઉદ્યોગને ખૂબ મોટો લાભ આવનારા સમયમાં થશે. પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત ગૌરીનગર પાસે પાર્ક કરેલ જેસીબી મશીનના રૂપિયા 80,000 ની કિંમતના બે ટાયર અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી નાસી છૂટ્યા. બટારના અલથાણ રોડ સ્થિત તારકેશ્વર ટેરેસમાં દિલીપભાઈ કાંતિભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. દિલીપભાઈએ ઘર નજીક આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત ગૌરીનગર પાસે આવેલ ખુલ્લા મેદાનમાં પોતાનું જેસીબી મશીન પાર્ક કર્યું હતું, જેને રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને 80,000 ની કિંમતના બે ટાયરો અને બેટરી ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે દિલીપભાઈની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બુધવારે સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની મિટિંગ મળી હતી, જેમાં પર્વત પાટિયાથી ડિંડોલી ફ્લાયઓવર બ્રિજ અને કતારગામ દરવાજાથી વેડ દરવાજા પર ગોટાલાવાડી સુધીના બ્રિજના અંદાજને મંજૂરી આપવામાં આવી છે. જાહેર બાંધકામ કમિટીના ચેરમેન સુભાષભાઈ પાટીલ, જાહેર બાંધકામ સમિતિની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં લગભગ 141 કરોડ અને 74 પાઇના કામો ટોટલ અંદાજા મંજૂર કરવામાં આવ્યો. અને ખાસ કરીને આપણે બ્રિજ સેલમાં કતારગામ દરવાજા જંકશનથી રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ બીઆરટી રૂટને 2x2 લેનનું બનાવવાનું 51 કરોડ 70 લાખ આજે મંજૂર કરવામાં આવ્યો, અંદાજા મંજૂર કરવામાં આવ્યો. તો બ્રિજ સેલ મારફત સુરત કડોદરા મેઇન રોડ પર મિડલ રિંગ રોડ જંકશન ખૂણા પાટિયા પર 3x3 લેનનો ફ્લાયવેર 43 કરોડ 57 લાખના અંદાજો મંજૂર કરવામાં આવ્યો. થેન્ક યુ. ગત 7 જાન્યુઆરીએ સવારે ભેસ્તાન કોમ્યુનિટી હોલ સામે જાળીમાંથી એક માણસનું માથું મળી આવવાની હિચકારી ઘટના ઘટી હતી. આ ઘટનામાં પોલીસને તે વખત બિહારનો વતની અને હાલ ઉનગામ ભીંડી બજારમાં રહેતા 18 વર્ષીય ફકરુદ્દીન નઈમ શેખ હોવાનું જાણ્યા બાદ તેની હત્યામાં સામેલ બે સગીર આરોપીઓની ધરપકડ કરી છે. ઉનગામમાં એઝાઝ નામના લેબર કોન્ટ્રાક્ટ મારફતે સુરત મજૂરી માટે લાવવામાં આવેલા આ યુવાનની તેના જ કોન્ટ્રાક્ટરે હત્યા કર્યા બાદ તેને ત્યાં કામ કરતા બે સગીર પાસે તેની લાશના બે ટુકડા કરાવી નાખ્યા હતા. લાવેલા મજૂરો ક્યાંય નોકરી છોડીને અન્ય સ્થળે ન જતા રહે તે માટે તેમને ઘરમાં ગોંધીને રાખતા એઝાઝ સામે અવાજ ઉઠાવતા ફકરુદ્દીનની હત્યા કરાઈ હતી. હજુ એઝાઝ તો પોલીસના હાથમાં આવ્યો નથી, પરંતુ તેના કહેવાથી યુવાનની ડેડ બોડીના ટુકડા કરનાર બે સગીરોને પોલીસે ડિટેન કર્યા હતા. બંનેને સાક્ષી રાખીને કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન ડેડ બોડીનો બીજો ભાગ સોનારી ગામના ખાડી કિનારે નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળતા પોલીસે સોનારી ગામની ખાડી ખૂંદી વળી હતી, જ્યાં પોલીસને એક કોથળામાંથી યુવાનનું ધડ મળી આવ્યું હતું. જો કે હજુ પણ તેના હાથ અને પગના અવશેષોની શોધખોળ ચલાવી રહ્યા છે. તારીખ 7 જાન્યુઆરીના રોજ અમારે પાંડેસરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક માણસનું સિર કપાયેલો સિર મળેલ હતો, જે બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરીને અને તપાસ શરૂ કરવામાં આવેલ. એ માણસની ઓળખાણ માટે
અમારા તપાસના અધિકારીઓને દરેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરેલ, સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરેલ, જેના લીધે માણસની લાશ ઓળખાઈ ગયેલ અને એનું નામ જે છે, નામ છે ફખરુદ્દીન નઈમ શેખ, ઉંમર 17 થી 18 વર્ષ વચ્ચેની હોવાનું જાણવા મળ્યું. અને એ જે એના ઉપરથી પછી અમને ખબર પડી કે એ છોકરો જે છે અહીંયા બિહારથી કોઈ કામ કરવા માટેનું, કે અમને કામ આપીશું અને ભણાવશું પણ, એ અકબર અલી નામનો એક માણસ લઈને આવ્યો હતો. એના સાથે બીજા છોકરાઓ પણ આ રીતે રહેતા હતા અને એ કામ એ જે છે ભણાવવાના બહાને લાવ્યો હતો અને કામ વધારે કરાવતો હોય આ લોકો વચ્ચે ઝઘડો થતો હતો અને ઝઘડાના પરિણામ રૂપે એને અકબર અલી એને મારી નાખ્યો હતો અને એની ડેડ બોડી ડિસ્પોઝ ઓફ કરવામાં બીજા બે છોકરાઓનું જેની ઉંમર ઓછી છે, સગીર છે, એમનો ઉપયોગ કરતા હતા. હવે જે અમારા ઓફિસરોએ કે શોધી કાઢેલ છે અને જે છે એનું ધડ પણ મળી આવ્યું છે. ધડ જે છે એ એક વાવરું જગ્યા છે, સોનેરી ગામમાંથી. હા, સોનેરી ગામમાંથી મળ્યું છે. અને બે જે બાળકો જેનો ઉપયોગ આ લાશને ડિસ્પોઝ ઓફ કરવામાં આવ્યો છે, મળી ગયા છે, પણ એના નામ જાહેર કરાવી શકાય તેમ નથી. જે મુખ્ય આરોપી છે એને શોધવાના પ્રયત્નો ચાલુ છે અને જે રીતે આ બાળકોનું શોષણ કરતા હતા એ રીતે બાળકોના શોષણ બાબતે હ્યુમન ટ્રાફિકિંગ માટે યોગ્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. જે છે જે ખૂન જે છે એ એક જગ્યાએ કરવામાં આવ્યો છે અને પછી ત્યાંથી એને ટુકડા કરીને બીજી જગ્યાએ. ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે પ્રો રાટા શરૂ રાખવા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આંદોલન શરૂ કરાયું છે, જે અંતર્ગત વિવિધ શાળાઓ દ્વારા પણ પ્રો રાટા શરૂ રાખવા માટે રેલીઓ યોજી જાગૃતિ લાવવાના પ્રયત્નો કરાય છે. મેડિકલમાં પ્રવેશમાં પ્રો રાટા દૂર કરવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે, જેના કારણે પ્રો રાટા શરૂ રાખવા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રેલીઓ શરૂ થઈ છે. આજે નાના વરાછા આશાદીપ સાયન્સ ભવન દ્વારા રેલી યોજવામાં આવી હતી અને પ્રો રાટા શરૂ રાખવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલીમાં શાળાના ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા, જે રેલી સ્થાનિક વિસ્તારોમાં ફરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરત વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં સંતો અને વિદ્યાર્થીઓ આ મહિના દરમિયાન દર વર્ષે માઘ સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ માઘ સ્નાનનો વિધિ બતાવતા ગુરુકુળના શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે સાંજે માટીના માટલામાં પાણી ભરી તેને ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવે છે અને આખી રાત્રિ આકાશમાંથી વરસતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે માટલામાં ઠંડા થયેલ પાણીથી સવારે સ્નાન કરવાનું હોય છે. આ સ્નાન કરી શરીરને કપડાથી લૂછ્યા વિના ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરી ફરી નળના પાણીથી સ્નાન કરી વસ્ત્રો પહેરવાના આ માઘ સ્નાનનો મહિમા છે. વિશેષમાં શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે વ્યાસ ભગવાને સમુદ્ર સ્નાનને ઉત્તમ કહ્યું છે, પરંતુ તે શક્ય ન હોય તો સમુદ્રને મળતી નદીમાં કે અન્ય નદીમાં સ્નાન ઉત્તમોત્તમ ઉત્તર કહેલ છે. એ પણ ન હોય તો માટલા સ્નાનને ગંગા સ્નાન કર્યાનું ફળ મળે છે. તેમાં પણ આકાશમાં તારા દેખાતા હોય તે દરમિયાન થતું સ્નાન ઉત્તમ, સૂર્યોદય પહેલાનું મધ્યમ અને સૂર્યોદય પછીનું સ્નાન કનિષ્ઠ કહેલું છે. સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. હવે સરકાર બેનામી મિલકતો અને ગોલ્ડ બહાર લાવવા કરશે સર્જિકલ સ્ટ્રાઇક. 50,000ના બદલે 30,000 ઉપરની લેવડ દેવડ માટે પાન કાર્ડ જરૂરી બનશે. ઉત્તર પ્રદેશમાં ધુમ્મસના કારણે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 25 બાળકોના મોત. જલ્લીકટ્ટુ મુદ્દે પીએમ મોદી પર ભડકી ગયા પ્રદર્શનકારીઓ, મરીના બીચ પર કરી નારેબાજી. અને સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈએ તપાસ શરૂ કરતા કેજરીવાલ રોષમાં. આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈએ એક વિરામ.
નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. 500 અને 1000 ની નોટ બંધ કર્યા બાદ સરકાર હવે બેનામી સંપત્તિઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર બેનામી સંપત્તિ અને સોનાના સ્વરૂપમાં જમા ગેરકાનૂની સંપત્તિની લેવડ દેવડ પર રોક લગાવવા માટે પગલાં લેશે. તેમણે નોટબંધી બાદ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરુદ્ધના જંગને આગળ વધારવાનો સંકલ્પ દોહરાવતા કહ્યું કે સરકાર ટૂંક સમયમાં જ બેનામી સંપત્તિઓની લેવડ દેવડ રોકવા માટે મજબૂત કાનૂન લઈને આવશે. તેમણે અહીં પક્ષની રાજ્ય પરિષદની બેઠકમાં જણાવ્યું કે સરકાર બેનામી લેવડ દેવડ કાનૂન 1988ને કડકાઈથી લાગુ કરશે. તેમણે કોંગ્રેસ ઉપર પોતાના શાસનકાળમાં ગેરકાનૂની લેવડ દેવડ પ્રતિબંધિત કરતા કાનૂનને લાગુ ન કરવાનો આરોપ મૂક્યો હતો. નાયડુએ કાળા નાણાંને નિપટાવવા માટે ચાલુ કરવામાં આવેલ નોટબંધીના અભિયાનને સફળ ગણાવતા આ અંગેના નિષ્ફળતાના આરોપો ફગાવી દીધા. તેમણે દાવો કર્યો હતો કે નોટબંધી અભિયાનથી દેશને લાંબા ગાળે ફાયદો થશે. તેમણે કહ્યું કે અનેક લોકો પાસે આલિશાન વાહન છે, પરંતુ ફક્ત 24 લાખ લોકો જ નિયમિત રીતે ટેક્સ ભરપાઈ કરી રહ્યા છે. દેશમાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા અને રોકડ આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન ન આપવા માટે સરકાર આગામી બજેટમાં મસમોટા એલાન કરી શકે છે. સૂત્રો અનુસાર સરકારે રોકડ વ્યવહારો માટે પાન નંબર દર્શાવવાની લિમિટ 50,000 રૂપિયાથી ઘટાડીને 30,000 કરી શકે છે. 30,000 રૂપિયા અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાન કાર્ડ અનિવાર્ય રહેશે. હાલ 50,000 રૂપિયા અને તેની ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાન કાર્ડ જરૂરી હોય છે. એટલું જ નહીં, સરકાર એક નિશ્ચિત લિમિટની રોકડ થકી લેવડ દેવડ પર કેશ હેન્ડલિંગ ચાર્જ પણ લગાડી શકે છે કે જેથી લોકો રોજે રોકડને ઘરમાં રાખવાની પ્રવૃત્તિને બદલાવી શકાય. જો આ લિમિટ કેટલી રહેશે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. નોટબંધી બાદ સરકાર ફરીથી કાળા નાણાંની સમાંતર અર્થવ્યવસ્થાને ઊભી થવા દેવા માંગતી નથી, જે માટે જ્યાં એક તરફ ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, બીજી તરફ રોકડ આધારિત લેવડ દેવડને પાન કાર્ડના નિયમોથી કડકાઈથી લાગુ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટમાં આ અંગે પગલાં લેવા જણાવવામાં આવશે. સરકાર ઈચ્છે છે કે બેંકમાં અને એટીએમમાં રોકડ ઉપાડની લિમિટ હળવી થાય અને અર્થતંત્ર નોટબંધી પહેલાંની સ્થિતિમાં આવી જાય. દરમિયાન આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નોટબંધી બાદ આવેલી ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમમાં માત્ર એ જ રોકડ અને બેંક ડિપોઝિટની માહિતી આપી શકાશે કે જેના પર અગાઉ ટેક્સ ચૂકવ્યો ન હોય. ઉત્તરપ્રદેશના એટામાં ગુરુવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો. ટ્રક અને સ્કૂલ બસ વચ્ચેના આ ગમખ્વાર અકસ્માતમાં 25 બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં રેરાટી ફેલાઈ ગઈ છે, જ્યારે 30થી વધુ બાળકોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હૃદયદ્રાવક આ ઘટનામાં અલીગંજના અસદપુર ગામ નજીક સર્જાયો હતો. જેએસ પબ્લિક સ્કૂલ બસને સામેથી આવી રહેલ ટ્રક સાથે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો બધો જોરદાર હતો કે બસનું પડખું ચીરાઈ ગયું હતું. આ અકસ્માત ગાઢ ધુમ્મસના કારણે સર્જાયો હોવાનું અનુમાન છે. જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે, જેમાં ઘણા બાળકોની સ્થિતિ ગંભીર છે, જે જોતા મોતનો આંક વધી શકે છે. ગંભીર રીતે ઘાયલ બાળકોને અલીગઢ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે મૃત બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. કહેવાઈ રહ્યું છે કે હાડથી જાવતી ઠંડીને કારણે સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, તેમ છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. તામિલનાડુમાં એક સાંઢને કાબૂમાં કરવાના પ્રાચીન અને પરંપરાગત તામિલ ખેલ જલ્લિકટ્ટુ પર પ્રતિબંધના મુદ્દે આજે પણ તામિલનાડુમાં સખત વિરોધ પ્રદર્શન ચાલુ છે. ચેન્નઈના મરીના બીચ પર મંગળવારથી હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી ઉમટી પડ્યા છે. આજે તો પરિસ્થિતિ એટલી બેકાબૂ જોવા મળી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. જલ્લિકટ્ટુ પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટેનો વિરોધ તામિલનાડુમાં હવે જન આંદોલન બની ચૂક્યું છે. આજે સતત ત્રીજા દિવસે પણ ચેન્નઈના મરીના બીચ પર હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. આ મુદ્દે હસ્તક્ષેપ કરીને વટહુકમ લાવવા અંગે તામિલનાડુના મુખ્યમંત્રી પનીરસેલ્વમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, પરંતુ તેમ છતાં કોઈ રસ્તો ન નીકળતા પ્રદર્શનકારીઓએ હવે પીએમ મોદી વિરુદ્ધ વલણ અપનાવી લીધું છે. મોદીએ મુલાકાતમાં એવી દલીલ આપી હતી કે આ મામલો કોર્ટમાં વિચારણા હેઠળ હોવાથી તેના પર વટહુકમ લાવી શકાય નહીં. પીએમ મોદીથી લોકોને આશા હતી કે આ પ્રાચીન ખેલ પર સુપ્રીમ કોર્ટે લગાવેલ પ્રતિબંધને હટાવવા માટે મોદી સરકાર વટહુકમ લાવવાનો રસ્તો ચોક્કસપણે અપનાવશે. મોદીએ જોકે પનીરસેલ્વમ સાથેની મુલાકાતમાં જલ્લિકટ્ટુના સાંસ્કૃતિક મહત્વને બિરદાવ્યો અને રાજ્ય સરકારને દરેક પ્રકારની મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું. પરંતુ મોદીના આ ફેસલાને પ્રદર્શન કરી રહેલા હજારો યુવાનોએ તામિલનાડુની સંસ્કૃતિના અપમાન તરીકે લઈ લીધું.
મોદી અને પનીરસેલ્વમની મુલાકાત બાદ મોદીની તસવીરવાળા પ્લે કાર્ડ લઈને પ્રદર્શનકારીઓ ફરી રહ્યા હતા. તેઓ માત્ર મોદી જ નહીં પરંતુ પનીરસેલ્વમ, એઆઈએડીએમકેના પ્રમુખ શશિકલા, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર સીબીઆઈએ સકંજો કસ્યો છે. સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. મનીષ પર અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયા કેમ્પેન ટોક ટુ એકેમાં નિયમોના ભંગ અને અનિયમિતતાનો આરોપ છે. તપાસ થતાં જ દિલ્હીના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મુખ્યમંત્રી કેજરીવાલે એકવાર ફરી ટ્વિટર પર મોદી પર નિશાન સાધ્યું છે. મનીષ ઉપરાંત સીબીઆઈ, આમ આદમી પાર્ટી સરકારના એક વધુ મંત્રી સત્યેન્દ્ર જૈન પર પણ સિકંજો કસ્યો છે. તેમની પુત્રી સૌમ્યા જૈનને દિલ્હી સરકારના મોહલ્લા ક્લિનિક પ્રોજેક્ટના સલાહકાર બનાવવા મામલે એજન્સીએ તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઈની તપાસ શરૂ થતાં જ ટ્વિટર પર કેજરીવાલે પોતાની ભડાસ કાઢી. તેમણે પીએમ મોદીને નિશાન બનાવતા સીબીઆઈ તપાસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે કહ્યું, મોદીજી હું એટલે તમને કાયર કહું છું કે ગોવા અને પંજાબમાં હારી રહ્યા છો તો સીબીઆઈની ગેમ શરૂ કરી દીધી. આ બાજુ મનીષ સિસોદિયાએ ટ્વીટ પર કરીને પીએમ મોદી અને સીબીઆઈને પડકાર આપતા કહ્યું કે મોદીજીનું સ્વાગત છે આવો મેદાનમાં. અને હવે સમાચારો અહીં પૂરા કરીએ અને ફરી એકવાર જોઈએ મુખ્ય સમાચાર. લઠ્ઠાકાંડના બનાવ બાદ દારૂના અડ્ડા પર પોલીસની રેડિયા થવા તો લઠ્ઠાના ગુનેગારોને મોતની સજા થશે. હાર્દિક પટેલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં પુરાવી હાજરી, હવે 24મી હાજર થવું પડશે. વેસુ સ્થિત રિલાયન્સ માર્કેટમાં કેશોર દ્વારા રૂપિયા 2.96 લાખની ઉંચાપત. શહેરમાં વકરતો સાયબર ક્રાઇમ, એક જ દિવસમાં 2 ગુના પોલીસ ચોપડે નોંધાયા. સુરત મહાનગરપાલિકા રૂપિયા 293 કરોડના ખર્ચે બનેલા પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ. અને સરસાણામાં સ્પાર્કલ ઇન્ટરનેશનલનો પ્રારંભ, 200 કરોડની જ્વેલરીનું પ્રદર્શન. આ સાથે રિયલ સમાચાર અહીં પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.